कोरोना संक्रमण को कम करने के आशय से और लोगों में वैक्सीनेशन की जागरूकता लाते हुए आज वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन द्वारा नया सॉन्ग लॉन्चिंग किया गया। तो वहीं कोरोना पॉजिटिव दर्दियों के लिए सहायता के भागरूप मेयर फंड से आज 3 नई एम्बुलेंस का भी लोकार्पण किया गया। वडोदरा शहर में कोरोना वायरस का संक्रमण दिन प्रतिदिन काफी गंभीर स्वरूप धारण कर रहा है। ऐसे में अब राज्य सरकार द्वारा कोरोना संक्रमण को कम करने के लिए 18 वर्ष से 44 वर्ष की आयु धारित वैसे नागरिकों के लिए वैक्सीनेशन का भी आयोजन किया है। लोगों में और नागरिकों में ये वैक्सीनेशन की जागरूकता लाते हुए आज वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन द्वारा वैक्सीनेशन की जागरूकता के भागरूप एक नए गीत का लॉन्चिंग किया गया। तो वहीं वडोदरा के मेयर केयू रोकड़िया द्वारा अपने फंड से मेडिकल किट तथा 3 नई एम्बुलेंस का भी लोकार्पण किया गया। जाहिर सी बात है कि वडोदरा के मेयर केयू रोकड़िया तथा वडोदरा के हर एक विस्तार के कॉर्पोरेटर के फंड से कुल मिलाकर 2 करोड़ की धनराशि से कोरोना पॉजिटिव दर्दियों के लिए मेडिकल सुविधा व्यवस्था बढ़ाने का अभियान जारी किया था, जिसके भागरूप आज मेयर फंड से मेडिकल किट तथा 3 नई आधुनिक सुविधाओं से भरपूर वैसी एम्बुलेंस का लोकार्पण किया गया। शहर के अकोटा स्थित आए हुए सर सयाजीराव नगर ग्रह में आज ये नए गीत का लॉन्चिंग करने के साथ एम्बुलेंस का भी लोकार्पण करते हुए कार्यक्रम का आयोजन किया गया था। इस मौके पर मेयर केयू रोकड़िया, कलेक्टर शालिनी अग्रवाल, म्युनिसिपल कमिश्नर पी स्वरूप सहित वडोदरा की सांसद रंजनबेन भट्ट सहित कई महानुभाव उपस्थित रहे थे। रसीकरण एक कोरोना ने सामे ने लड़ाई नु एक अमोघ शस्त्र छे। रसीकरण नो प्रचार प्रसार थाय, रसीकरण माटे जन जागृति आवे तेना हेतु थी आजे लई रसी करो अजवाड़ा वडोदरा महानगर सेवा सदन वडोदरा महानगरपालिका द्वारा लॉन्च करवामां आव्युं हतुं। आ प्रसंगे परम पूज्य गोस्वामी 108 ब्रजाजकुमार महोदयश्री अने इस्कॉन मंदिरना नित्यानंद स्वामीजी उपस्थित रह्या हता। आ माध्यमथी लोको सुधी रसीकरणनो प्रचार प्रसार थशे अने लोको रसी लेशे तो ચોક્કસપણે આગામી સમયમાં આપણે કોરોનાને હરાવી શકીશું, આ એની પાછળનો મૂળ આશય છે। એની સાથે સાથે આજે જે આપણે ઘણા સમયથી ન્યૂઝની અંદર અલગ અલગ શહેરોની અંદર એમ્બ્યુલન્સની લાઇન પડતા જોઈ છે, 108ના વેઇટિંગ પીરિયડ વધતા જોયા છે, પરંતુ વડોદરાની અંદર હંમેશા પ્રશાસન આગોતરા આયોજન કરે છે, એવા જ આગોતરા આયોજનના ભાગરૂપ આજે 3 એમ્બ્યુલન્સોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। એની સાથે જ્યારે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ડૉક્ટરો અને અધિકારીશ્રીઓ હોસ્પિટલની વિઝિટે જતા હોય છે અને અથવા ડૉક્ટર સાથે ચર્ચા કરતા હોય છે, તેના માધ્યમથી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલને જે નાનામાં નાની વસ્તુઓની જરૂરિયાત હોય છે, જે ધ્યાને આવતી હોય છે, ત્યારે મેયર ફંડના માધ્યમથી આજે 10,000 જેટલા હેન્ડ ગ્લોવ્સ, 5,000 જેટલા ડાયપર્સ અને 5,000 જેટલા યુરિન પોટ આજે અમે SSG અને ગોત્રીને અર્પણ કર્યા છે। એમ્બ્યુલન્સ સેવા જે કાર્યરત કરવામાં આવી છે, કોના દ્વારા આપવામાં આવી છે? આજે જે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે એમાં રંજનબેન સાંસદશ્રીના સહયોગથી આજે IOCL, ABB જેવી અગ્રગણ્ય કંપનીઓએ, પાવરગ્રીડ જેવી અગ્રગણ્ય કંપનીઓએ આ એમ્બ્યુલન્સ કોર્પોરેશનને આપી છે અને એના માધ્યમથી કોર્પોરેશન એમ્બ્યુલન્સનું નેટવર્ક સ્ટ્રોંગ થાય, લોકોની સુવિધામાં વધારો થાય અથવા તો તેમને વેઇટિંગ માટે રાહ ન જોવી પડે એ સ્થિતિનું આપણા શહેરની અંદર આયોજન આપણે કર્યું છે। રસીકરણ વધુમાં વધુ થઈ શકે તે અંગે પણ તમારા દ્વારા જાહેરાત કરવામાં આવી, શું કહેવા માંગશો? મોટી તકલીફો આપણા લોકોના માધ્યમથી અમારી સુધી પહોંચતી હતી અને એમાં પણ ખાસ તકલીફ 18 થી 45 વર્ષના નાગરિકોને જે પડતી હતી કે રસીકરણના સ્લોટ નથી મળતા, રસીકરણના સ્લોટ ટાઈમે ઓપન થતા નથી, રસીકરણના જે કેન્દ્ર છે તેની પર ઓછી રસી આપવામાં આવી રહી છે, આવી જે નાની મોટી ફરિયાદો હતી તેને ધ્યાનમાં રાખીને આજે 38 સેન્ટર પર 100ની જગ્યા પર 140 જેટલી રસી આવતીકાલથી મૂકવામાં આવશે એવી પણ આજે જાહેરાત કરવામાં આવી છે। સાથે 5:30 થી 6 દરમિયાન તમામ આ સ્લોટો અલગ અલગ કેન્દ્રોના ઓપન કરવામાં આવશે અને જેના માધ્યમથી લોકોને માત્ર આ સમયગાળા દરમિયાન જ બુકિંગ મળી શકે અથવા બુકિંગ પાછળથી કરાવી શકે, પણ ટાઈમ સ્લોટ અમે આ સમયગાળા દરમિયાન એટલે કે 5:30 થી 6 દરમિયાન આગલા દિવસનું આ સ્લોટ અમે ઓપન કરી દઈશું, આવી પણ જાહેરાત કરવામાં આવી છે।